નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને મિત્રો? આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 6 રીડ 2 સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનનો અભ્યાસ કરવાનો છે મિત્રો. ના, હવે જુઓ, અહીંયા આપણે જે રીડ 1 કર્યું એમાં પણ ગુનેગારને પકડવાની વાત હતી, તો અહીંયા બી જો ટાઇટલ એવું જ આપેલું છે, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એટલે શું મિત્રો? સસ્પેક્ટ એટલે જે વ્યક્તિ પર શંકા હોય તેવી શંકાસ્પદ વ્યક્તિ. અને આઈડેન્ટિફિકેશન એટલે ઓળખી કાઢવું, એટલે કે ગુનેગારને ઓળખી કાઢવાની રીત, એને કહેવાય સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. તો હવે આજે તમે મિત્રો ફિલ્મોમાં ટીવી સિરિયલોમાં જુઓ છો કે ગુનો જ્યારે થાય છે, કોઈ પણ ક્રાઇમ બને છે, ત્યારે એક ક્રિમિનલ કે ગુનેગાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસ કે અન્ય જે ઇન્વેસ્ટિગેટર્સ હોય છે, ગુના સંશોધકો, તે કેવી રીતે ગુનેગાર સુધી પહોંચે છે? યસ, તો બે રીતે. પહેલું કે પોલીસ કે બીજા અન્ય ઇન્વેસ્ટિગેટર્સ હોય છે તે શંકાના આધારે અને બીજું ક્રાઇમ સીન એટલે કે જે સ્થળે ગુનો થયો છે એ સ્થળ પરથી મળતા કોઈ પણ જે એવિડન્સીસ હોય છે, પુરાવાઓ, તેના આધારે એ ગુનેગાર સુધી પહોંચે છે. અત્યારે તો મોડર્ન ડેવલપ્ડ જમાનો છે મિત્રો, ઘણી બધી ટેકનોલોજી ડેવલપ થઈ છે કે જે પોલીસ અને ઇન્વેસ્ટિગેટર્સને ગુનેગાર સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. તો એવી જ કંઈક વાત આ યુનિટની અંદર પણ આપેલી છે. આશા રાખું છું કે તમને આમાં મજા આવશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ. વેધર યુ વોચ, વેધર એટલે કે જો કે, યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, શું કહે છે, ચાહે તમે ટીવીમાં કોઈ ડિટેક્ટિવ સિરિયલ જોતા હો એટલે કે જાસૂસી સિરિયલ જોતા હો, યુ મસ્ટ હેવ સીન, તમે જોયું જ હશે, ડીએનએ સેમ્પલ્સ બીઈંગ મેચ્ડ, ડીએનએના સેમ્પલ મેચ કરવું એટલે સરખાવવું. જો તમે ટીવીમાં ડિટેક્ટિવ સિરિયલ્સ જોતા હોવ તો તમે આ ડીએનએ જે સેમ્પલ્સ છે તેને મેચ કરતા જોયા હશે. ત્યાં પોલીસ અને ઇન્વેસ્ટિગેટર્સ છે, એ ડીએનએના સેમ્પલ હોય છે એને બીજા વ્યક્તિના સેમ્પલની સાથે મેચ કરતા હોય છે, આવું આપણે જોયું જ હશે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએ એનાલિસિસ એટલે પૃથક્કરણ, એની સરખામણી આ બધી. તો આ ડીએનએ એનાલિસિસ શું છે એન્ડ વાય ડુ, અને શા માટે ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ? ટીવી શોવાળા છે, શા માટે તેઓને આ ઇન્ટરેસ્ટિંગ લાગે છે એન્ડ ઇફેક્ટિવ, અને અસરકારક લાગે છે ટુ યુઝ, તેનો ઉપયોગ કરવાનો? તો હવે આ વાક્યને આમ સમજો, તો આ ડીએનએ એનાલિસિસ શું છે અને શા માટે ટીવી શોઝ પણ તેનો ઉપયોગ કરવાનું તેને વધારે રસપ્રદ અને અસરકારક લાગે છે? ફરીથી મિત્રો આ બે લાઈન, વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, જો તમે ટીવીમાં ડિટેક્ટિવ સિરિયલ્સ જોતા હો તો, યુ મસ્ટ હેવ સીન, તો તમે જોયું જ હશે, ડીએનએ સેમ્પલ્સ બીઈંગ મેચ, તો તમે ડીએનએના સેમ્પલને મેચ કરતા કે સરખાવતા જોયા જ હશે.
વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએનું એનાલિસિસ, પૃથક્કરણ એ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? હવે અને જે ટીવી શોઝ છે તેને પણ તેનો ઉપયોગ કરવાનું શા માટે રસપ્રદ અને અસરકારક લાગે છે? સમજાયું મિત્રો? ઓકે, જુઓ ત્યાંથી આગળ વધીએ. ફિક્સનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી. મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને જો આ વ્યોમકેશ બક્ષી વિશેની વાત કરી હતી, એનો ઉલ્લેખ કર્યો હતો, તો અહીંયા પણ એ વાત આવે છે. ફિક્સનલ કેરેક્ટર, નાઉ ફિક્સનલ એટલે કાલ્પનિક, જે હકીકતમાં ન બન્યું હોય પણ માત્ર કાલ્પનિક હોય તેવું, અને કેરેક્ટર્સ એટલે પાત્ર, ચરિત્ર. તો કાલ્પનિક પાત્રો લાઈક, જેવા કે ફાધર બ્રાઉન આપણા અગાઉના રીડમાં આવ્યું તે, શેરલોક હોમ્સ મહાન ડિટેક્ટિવ જે પણ કાલ્પનિક છે, એન્ડ વ્યોમકેશ બક્ષી. અને વ્યોમકેશ બક્ષી હેવ બીકમ, એ બની ચૂક્યા છે, બની ગયા છે લેજેન્ડરી. લેજેન્ડરી એટલે સુવિખ્યાત. શા માટે આ લોકો સુવિખ્યાત બની ગયા છે? તો કે ફોર ધેર સ્કિલ્સ, તેઓની જે કૌશલ્ય હતું, કુશળતા હતી, આવડત હતી, હોશિયારી હતી, તેના માટે. કઈ આવડત હતી? ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, ગુનેગારોને ઓળખી કાઢવાના તેના કૌશલ્ય માટે તેઓ સુવિખ્યાત બની ગયા છે. કેવી રીતે ઓળખી કાઢતા? તો કે વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજીની મદદ વિના ગુનેગારોને ઓળખી કાઢવાના તેમના કૌશલ્ય માટે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી જેવા કાલ્પનિક પાત્રો સુવિખ્યાત બની ગયા છે. બટ ટુડે, પણ આજે ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે જે ગુના સંશોધનનું કામ કરતા હોય તે ગુના સંશોધકો, બટ ટુડે પણ આજે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ, પણ આજે ગુના સંશોધકો ઉપયોગ કરે છે લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ. આઈડેન્ટિફાય એટલે ઓળખવું અને કલ્પ્રિટ એટલે ગુનેગાર. પણ આજે ગુના સંશોધકો ગુનેગારને ઓળખવા માટે ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. રિપીટ કરીએ મિત્રો આ પેરેગ્રાફ, ત્યાંથી સાંભળજો. ફિક્સનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી હેવ બીકમ લેજેન્ડરી ફોર ધ સ્કિલ્સ ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ગુનેગારને ઓળખી કાઢવાના તેમના કૌશલ્ય માટે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી જેવા કાલ્પનિક પાત્રો આજે સુવિખ્યાત બની ગયા છે. બટ ટુડે, પણ આજે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ. પણ આજે ગુના સંશોધકો ગુનેગારને ઓળખવા માટે ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ, ધ મોસ્ટ પોપ્યુલર, સૌથી વધુ પ્રખ્યાત, એન્ડ એક્યુરેટ, એક્યુરેટ એટલે ચોક્કસ, કે જેમાં કોઈ પણ ભૂલ ન હોય તેવું. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. અને આ બધી જે ટેકનોલોજીસ કે પદ્ધતિઓ છે તેમાંની સૌથી વધુ પ્રખ્યાત અને ચોક્કસ પદ્ધતિ છે ડીએનએ એનાલિસિસ, ડીએનએનું પૃથ્થકરણ. તો મિત્રો, હવે શું છે આ ડીએનએ અને ડીએનએ એનાલિસિસ, એના વિશેની વાત નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલી છે.
ધ્યાનથી સાંભળજો. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક. હવે જે આ ડીએનએ છે એનું મિત્રો ફૂલ ફોર્મ શું થાય તો કે ડિઓક્સીરીબો ન્યુક્લિયક એસિડ. તો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક, એ સૌથી મૂળભૂત છે, પાયાનું છે બાયોલોજિકલ મટીરિયલ. બાયોલોજિકલ એટલે જૈવિક અને મટીરિયલ એટલે પદાર્થ કે દ્રવ્ય. ધેટ એવરી હ્યુમન બિઈંગ હેઝ, હ્યુમન બિઈંગ એટલે માનવ, હેવ હેઝ એટલે હોવું. તો ડીએનએ એ સૌથી મૂળભૂત પાયાનું જૈવિક દ્રવ્ય છે કે જે પ્રત્યેક મનુષ્યમાં હોય છે. હવે મિત્રો આપણું શરીર છે એ કેનું બનેલું છે? યસ, બેઝિકલી આપણે જોઈએ તો આપણું શરીર કેનું બનેલું છે? કોષનું બનેલું છે, સેલનું બનેલું છે. લાખો હજારો કરોડો અબજોની સંખ્યામાં સેલ ભેગા થઈ અને આપણું આ માનવ શરીર બનેલું છે. તો એના વિશેની વાત અહીંયા આગળ આપેલી છે. એવરી સેલ ઇન એ હ્યુમન બિઈંગ, આપણા માનવ શરીરમાં રહેલા પ્રત્યેક કોષમાં હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. પ્રત્યેક કોષની અંદર થાઉઝન્ડ્સ ઓફ એટલે કે હજારોની સંખ્યામાં ડીએનએ સ્ટ્રેન્ડ. સ્ટ્રેન્ડ એટલે તંતુ કે તાંતણો. તો માનવ શરીરના પ્રત્યેક સેલમાં કે કોષમાં હજારોની સંખ્યામાં આ ડીએનએના તંતુઓ આવેલા હોય છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. અને આ જે ડીએનએ છે એ ખૂબ જ યુનિક હોય છે, અજોડ હોય છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. પ્રત્યેક વ્યક્તિના ડીએનએ ફિંગરપ્રિન્ટ અજોડ કે બેજોડ હોય છે, અલગ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ અને આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે કેન બી આઇડેન્ટિફાઈડ, તેને ઓળખી શકાય યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. યુઝ એટલે ઉપયોગ કરવો, અવેલેબલ એટલે ઉપલબ્ધ, પ્રાપ્ય, એવિડન્સ એટલે પુરાવા, લાઇક જેવા કે બ્લડ, લોહી, સલાઈવા. સલાઈવા એટલે લાળ, આપણા મોંમાંથી જે લાળ ઝરે છે તે, એટસેટ્રા વગેરે. જો ઉપલબ્ધ કોઈપણ પુરાવાનો ઉપયોગ કરી અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે. એટલે કે વાક્ય ફરીથી આ, કે લોહી, લાળ વગેરે જેવા ઉપલબ્ધ કોઈપણ પુરાવાનો ઉપયોગ કરી ને આ ફિંગરપ્રિન્ટને આપણે ઓળખી શકીએ છીએ. ઇવન અ સિંગલ હેર, સિંગલ એટલે એક અને હેર એટલે વાળ, ઇઝ ઇનફ, એ પૂરતું છે ટુ આઇડેન્ટિફાઈ ઇટ. આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવા માટે એક વાળ પણ પૂરતો છે. મિત્રો તમે આવું જોયું જ હશે ટીવી સિરિયલોમાં ને ફિલ્મોમાં કે જે ઇન્વેસ્ટિગેટર્સ છે, પોલીસ છે, એ ઘટના સ્થળેથી ઘણા બધા પ્રકારના નમૂનાઓ, લોહીના અને ક્યાંય હોય એકાદો વાળ મળે તો, અને પછી એને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે છે. ત્યાં ફોરેન્સિક લેબ છે, એનું એ ડીએનએ એનાલિસિસ કરે છે અને પછી એ ડીએનએ એનાલિસિસ છે એનો રિપોર્ટ આપે છે. પછી એ રિપોર્ટ એ પોલીસને પાછો સોંપે છે કે ભાઈ આ વ્યક્તિનું આવું છે, આમાં આનું બ્લડ ગ્રુપ આવું છે, આ એને ડીએનએ ફિંગરપ્રિન્ટ છે. પછી પોલીસ પાસે જો કોઈ ડેટાબેઝ હોય, ક્રિમિનલ લોકોના ડેટાબેઝ, તો એની સાથે મેચ કરે છે અને ખબર પડે છે કે કયો વ્યક્તિ ગુનેગાર છે. તો મિત્રો ફરીથી ને આ આપણે પેરેગ્રાફને જોઈએ. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિઈંગ હેઝ. આ ડીએનએ છે તે માનવ શરીરમાં રહેલું સૌથી મૂળભૂત કે પાયાનું જૈવિક દ્રવ્ય છે.
Every cell in a human being has thousands of DNA strands. मानव शरीर ना प्रत्येक कोष में हजारों की संख्या में डीएनए ना तंतुओं के तांत्रणों आवेला होय छे. This DNA is unique. अने आज DNA छे એ ખૂબ જ યુનિક છે, અજોડ છે, બેજોડ છે. એવરી પર્સન હેઝ એ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. પ્રત્યેક વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટ ખૂબ જ અજોડ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઇડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સીસ લાઇક બ્લડ, સલાઈવા એટસેટ્રા. બ્લડ એટલે લોહી, સલાઈવા એટલે કે લાળ વગેરે જેવા ઉપલબ્ધ કોઈપણ પુરાવાઓનો ઉપયોગ કરી અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટને આપણે ઓળખી શકીએ છીએ. ઇવન એ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઇડેન્ટિફાય. આ એકમાત્ર વાળ પણ આ ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવા માટે પૂરતો છે. સમજાય છે ને મિત્રો? યસ, આશા રાખું કે સમજાતું જશે. જો કે સાવ ઇઝી છે. તો નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. એડવાન્સ ટેકનોલોજી. એડવાન્સ એટલે અતિ વિકસિત, ટેકનોલોજી એટલે ટેકનોલોજી. અતિ વિકસિત કે સુવિકસિત ટેકનોલોજી હેલ્પ્સ અસ, આપણને મદદ કરે છે ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. સુવિકસિત ટેકનોલોજી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખવામાં આપણને મદદ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ. હવે જે આ ડીએનએનો જે રિપોર્ટ છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ એ કેવા હોય છે મિત્રો? તો તમે જોયું હશે ગુજરા ગુજરા જેવાને, લીટા કરેલા હોય. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન સીટ્સ. તેને કાગળ પર તબદીલ કરવામાં આવે છે. ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. બારકોડ પેટર્ન તમે બધાએ જોયું છે મિત્રો. કોઈ પણ આજે વસ્તુ તમે લો છો તો એના ઉપર બારકોડિંગ કરેલું હોય છે. અને આ બારકોડિંગ છે એ માત્ર લેસર ગનના ઉપયોગથી ને જેને રીડ કરી શકાય છે. તો આવું બારકોડ તમે બધાએ જોયેલું જ છે. ઇવન તમે મોલમાં જાઓ છો, કોઈ વસ્તુ ખરીદ્યો છે તો ત્યાં તમે જોયું જ હશે કે જ્યારે તમે કાઉન્ટર ઉપર જાઓ બિલ બનાવવા માટે તો એ લેસર ગનનો ઉપયોગ કરે છે અને તરત એની કિંમત વંચાઈ જાય છે, પ્રોડક્ટનું નામ આવી જાય છે, એની મેન્યુફેક્ચરિંગ ડેટ આવી જાય છે, એક્સપાયરી ડેટ આવી જાય છે અને મેન્યુફેક્ચરરનું નામ પણ આવી જાય છે. તો એ બધી વિગત કેની અંદર હોય છે? આ બારકોડિંગની અંદર હોય છે. તો અહીંયા પણ એ જ વાત છે કે ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન સીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે તેને બારકોડ પેટર્નના સ્વરૂપમાં કાગળ પર તબદીલ કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ. પછી પોલીસ આ જે ફિંગરપ્રિન્ટ હોય છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ, તેનો ઉપયોગ કરે છે ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. જે શંકાસ્પદ વ્યક્તિઓ હોય તેની સાથે સરખાવવામાં પોલીસ આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. આ ડીએનએને ખોટું સાબિત કરી શકાય નહીં, અથવા તો એ ભૂલ ભરેલું હોઈ શકે જ નહીં. અને હેન્સ, અને આથી, ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક. તો આ ડીએનએ એનાલિસિસ છે એ કેવું છે? મોસ્ટ સાયન્ટિફિક, સૌથી વધુ વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, અને અસરકારક પદ્ધતિ ટુ યુઝ ઇન આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. ગુનેગારોની ઓળખમાં કે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખમાં ઉપયોગમાં લેવાય તેવું આ સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક રીત કે પદ્ધતિ છે. એન્ડ ધેટ ઇઝ વાય, અને તેથી જ ઇન્વેસ્ટિગેટર્સ, ગુના સંશોધકો, પ્રિફર, પસંદ કરવું યુઝિંગ ધીસ ટેકનોલોજી, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તો વાક્ય આ, ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક, અને તેથી જ ગુના સંશોધકો આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સમજાય છે ને મિત્રો? હા, ચલો રિપીટ કરીએ આ પેરેગ્રાફ. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ.
આજની સુવિકસિત ટેકનોલોજી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવામાં આપણી મદદ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સપોર્ડ ઓન સીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. આ ડીએનએ ફિંગરપ્રિન્ટને બારકોડ પેટર્નના સ્વરૂપમાં કાગળ પર તબદીલ કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પોલીસ શંકાસ્પદોની સાથે સરખાવવામાં કરે છે. ડીએનએ કેનોટ બી ફેક્ટ. ડીએનએ કદાપી, એટલે કે ડીએનએ એનાલિસિસ કદાપી ભૂલ ભરેલું કે ખોટું હોઈ શકે નહીં. એન્ડ હેન્સ એ ખોટું નથી, તેથી જ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. અને તેથી જ ગુનેગારોની ઓળખમાં, ગુનેગારોને ઓળખી કાઢવા માટે તે સૌથી વધુ વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિ છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. અને તેથી જ તો ગુના સંશોધકો આ પદ્ધતિ કે ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. અને મિત્રો, હવે આજે આપણું રીડ ટુ છે તેનો લાસ્ટ પેરેગ્રાફ લઈએ. અધર ઇફેક્ટિવ મેથડ્સ. તો હવે ગુનેગારોને ઓળખી કાઢવાની મિત્રો માત્ર આ એક જ પદ્ધતિ નથી, પણ બીજી પણ પદ્ધતિઓ છે જેનો ઉલ્લેખ અહીંયા આ લાસ્ટ પેરેગ્રાફમાં આપેલો છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ. બીજી પણ ઇફેક્ટિવ એટલે કે અસરકારક મેથડ એટલે પદ્ધતિ આર ઓલ્સો યુઝ. બીજી અસરકારક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. ગુનેગારોની ઓળખમાં બીજી પણ અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ છે પદ્ધતિ? ફોટો કોમ્પોઝિટ્સ આર ક્રિએટેડ. મિત્રો, આ પણ તમે સિરિયલોમાં અને ફિલ્મોમાં જોયું હશે કે કોઈ એક વ્યક્તિ છે એ ક્રાઇમ સીન પર હાજર હોય, એણે જોયું હોય, ગુનો થતા જોયો હોય, તો પોલીસ એને પૂછે છે કે ભાઈ તે ફલાણી વ્યક્તિને જોયો હતો, ગુનેગારને જોયો હતો? તો ઓલો વ્યક્તિ એમ કે હા મેં જોયો હતો. તો પછી પોલીસ એને એમ પૂછે કે કોઈ કેવો દેખાતો હતો, એની હાઇટ કેવી હતી ને વેઇટ કેટલું હતું ને એનો દેખાવ કેવો હતો ને એની અંદાજિત ઉંમર કેટલી હશે ને આવું બધું પૂછે છે. તો પછી શું કરે છે જે પોલીસમાં જે તો આના આધારે પછી પોલીસ શું કરે છે એનું એક ચિત્ર બનાવે છે, એનું એક પોર્ટ્રેટ બનાવે છે. એને કહેવાય ફોટો કોમ્પોઝિટ. તો ધ્યાનથી સાંભળો મિત્રો, ફોટો કોમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. ફોટો કોમ્પોઝિટ્સ એટલે કે રેખાચિત્રો આર ક્રિએટેડ, બનાવવામાં આવે છે યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને રેખાચિત્રો બનાવવામાં આવે છે. ઇફ ધેર ઇઝ અ વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી. જો કોઈ સાક્ષી હોય જેણે નજરે જોયું હોય ગુનો થતા, જો કોઈ સાક્ષી હોય તો ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને રેખાચિત્રો બનાવવામાં આવે છે. ફિઝિકલ એવિડન્સીસ. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ. જે ભૌતિક કે શારીરિક પુરાવાઓ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ્સ. ગુનેગારની ઓળખમાં શારીરિક પુરાવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ. બાઇટ માર્ક્સ એટલે શું? બચકું કે બટકું ભરવાના નિશાન. આર ઓલ્સો યુઝફુલ એ પણ ઉપયોગી છે ઇન આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ. ગુનેગારને ઓળખવામાં આ બચકા ભરવાના નિશાન પણ ઉપયોગી છે યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. જો કોઈ વ્યક્તિઓના ડેન્ટલ રેકોર્ડ્સ એટલે કે એણે પછી દાંતની સારવાર કરાવી હોય એનો જો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હોય તો એ રેકોર્ડનો ઉપયોગ કરી અને
बचका भरवाना निशान पण गुनेगारने ओळखवामां उपयोगी छे। फरीथी मित्रो, अधर इफेक्टिव मेथड्स आर ऑल्सो यूज इन सस्पेक्ट आइडेंटिफिकेशन। गुनेगारनी ओळख माटे बीजी पण केटलीक અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ। જો કોઈ સાક્ષી હોય તો ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ગુનેગારના રેખાચિત્રો બનાવવામાં આવે છે। ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ્સ। ગુનેગારને ઓળખવા માટે શારીરિક પુરાવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે। બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈંગ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ। ગુનેગારોના ડેન્ટલ રેકોર્ડ્સનો ઉપયોગ કરી અને તેને ઓળખવામાં આ બચકા ભરવાના નિશાન પણ ઉપયોગી છે। તો મિત્રો, આ સરસ મજાનું સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશનનું કે કેવી રીતે પોલીસ કે ઇન્વેસ્ટિગેટર્સ રિયલ જે સાચો ગુનેગાર છે તેના સુધી પહોંચે છે તેની પદ્ધતિઓની અહીંયા વાત આપેલી છે। આઈ હોપ કે યુ મસ્ટ હેવ એન્જોયડ ધીસ લેસન। અને બીજું એક ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ રીડની અંદર જે કંઈ નવા કે ડિફિકલ્ટ વર્ડ્સ તમારા માટે હોય એ વર્ડ્સને તમારે તમારી નોટબુકમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તરીકે લખવાના છે। અને મિત્રો, ભાષાંતર તો આનું મેં બે વાર કર્યું છે, હવે તમારે જાતે આ જે આપણું રીડ છે તેનું ભાષાંતર જાતે નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો। ધ્યાન રાખજો, અભ્યાસમાં ધ્યાન રાખજો મિત્રો। થેન્ક યુ વેરી મચ।